4.5 શું થઈ શકે? હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે આપણે શું કરી શકીએ છીએ? હવાના પ્રદૂષણ સામેની આ લડતમાં આપણી પાસે ઘણા સફળ ઉદાહરણો છે. જેમ કે થોડા વર્ષ પહેલાં દિલ્હી એ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર હતું. ડીઝલ તથા પેટ્રોલ વડે ચાલતા વાહનોમાં ધુમાડાથી તે ઘેરાયેલું હતું. સીએનજી અને સીસા રહિત પેટ્રોલ જેવા બળતણનો બદલાવ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો. આ પગલાના પરિણામે શહેરમાં શુદ્ધ હવા જોવા મળી. તમે કદાચ તમારા વિસ્તારના પણ કેટલાક ઉદાહરણોથી પરિચિત હશો જેમાં હવાનું પ્રદૂષણ ઘટાડવામાં આવ્યું હોય. તેને તમારા મિત્રો સાથે ચર્ચા કરો. નીચે એક ફોટો આપેલો છે સીએનજીથી ચાલતી જાહેર વાહન વ્યવહારની બસ, દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન લખેલું છે ને એ. શું તમે ફટાકડાને મનાઈ અભિયાન, કે જે ઘણી બધી શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત છે, તેના વિશે જાણો છો? તેનાથી દિવાળી દરમિયાન હવાના પ્રદૂષણના સ્તરમાં નોંધપાત્ર ફેરફાર નોંધાયો છે. સરકારી તથા અન્ય સંસ્થાઓ જુદા જુદા સ્થળે હવાની ગુણવત્તાની ચકાસણી નિયમિત રીતે કરે છે. અડોશ પડોશ તથા મિત્રો સાથે આ માહિતીની આપણે આપલે કરીને જાગૃતિ પેદા કરી શકીએ છીએ. આપણે ઊર્જાનો જરૂરિયાતો માટે અશ્મી બળતણને બદલે અન્ય પ્રકારના વૈકલ્પિક બળતણ વાપરવાની જરૂરિયાત ઊભી થઈ છે. તે સૌર ઊર્જા, જળ વિદ્યુત અને પવન ઊર્જા હોઈ શકે છે. તો આ બધું આપણે યુઝ કરીશું તો વાયુ પ્રદૂષણ નહીં થાય. હવે આવશે 18.4 પ્રવૃત્તિ. બરાબર, તમારી શાળાએ જવા માટે તમારી પાસે ઘણા વિકલ્પો છે, જેવા કે ચાલીને જવું, સાયકલથી જવું, બસ દ્વારા જવું, જાહેર વાહન વ્યવહાર દ્વારા જવું, ખાનગી મોટર દ્વારા જવું કે મોટરમાં સાથે જવું. તમારા વર્ગમાં આ દરેક વિકલ્પની હવાની ગુણવત્તા પર શું અસર થાય છે તેની ચર્ચા કરવાની છે. બરાબર, તમે સાધનમાં જશો તો પ્રદૂષણ વધારે ફેલાશે. આપણા તરફથી નાનકડો ફાળો એ પર્યાવરણની અવસ્થામાં મોટો ફેરફાર કરી શકે છે. આપણે વૃક્ષ વાવીએ તથા જે અડોશ પડોશમાં હોય તેને ઉછેરીએ. શું તમે વન મહોત્સવ વિશે જાણો છો, જેમાં દર જુલાઈમાં લાખો વૃક્ષો વાવવામાં આવે છે? બુજો અને પહેલી એકવાર એવા વિસ્તારમાં જઈ ચડ્યા કે જ્યાં કેટલાક લોકો સૂકા પાંદડાઓ બાળી રહ્યા હતા. આખા વિસ્તારમાં ધુમાડો ફેલાયેલો હતો અને તે ઉધરસ ખાવા લાગી. પહેલીએ વિચાર્યું કે તેને બાળવા કરતાં ખાતરના ખાડામાં મૂકવા વધુ યોગ્ય છે. તમને શું લાગે છે? બરાબર, આપણે જે પાંદડા છે એને બાળી દઈએ, એના કરતાં જે ખાતરનો ખાડો છે એનામાં આપણે નાખી દઈશું તો ખાતર બની જશે અને એ સારા કામે કામ લાગશે. હવે જોઈએ 18.6 જળ પ્રદૂષણ. ધોરણ 7માં તમે શીખ્યા છો કે પાણી એક કિંમતી સ્ત્રોત છે. આપણને પાણી જોઈતું હોય તેવી પ્રવૃત્તિઓને વિચારીને યાદી કરો. આપણે જોયું છે કે વધતી જતી વસ્તી, ઉદ્યોગો તથા ખેત પદ્ધતિઓ, ખેત પ્રવૃત્તિઓ ને લીધે તેનું પ્રમાણ ઘટી જાય છે. તમે એ પણ શીખ્યા છો કે આપણે કપડાં ધોવા, નાહવા જેવી પ્રવૃત્તિઓ દ્વારા પાણી કઈ રીતે ગંદુ થાય છે, તેનો વ્યય કેવી રીતે થાય છે. એનો અર્થ એમ થાય છે કે આપણે પાણીમાં કંઈક પદાર્થ ઉમેરીએ છીએ જે તેની ગુણવત્તા બગાડે છે અને તેની ગંધ તથા રંગમાં ફેરફાર થાય છે. જ્યારે નુકસાનકારક પદાર્થો જેવા કે મળ, મૂત્ર, બગાડ, ઝેરી રસાયણો, કાદવ વગેરે પાણી સાથે ભળી જાય છે ત્યારે પાણી પ્રદૂષિત થાય છે. જે પદાર્થો પાણીને પ્રદૂષિત કરે છે તેને જળ પ્રદૂષકો કહે છે. બરાબર, જે હવાને પ્રદૂષણ કરે છે, હવામાં પ્રદૂષણ કરે છે એને હવા પ્રદૂષકો કહે છે અને જે જળને પ્રદૂષણ કરે છે એ જળ પ્રદૂષકો કહે છે. હવે જોઈશું પ્રવૃત્તિ 18.5. પાણીના જુદા જુદા નમૂના નળ, તળાવ, નદી, કૂવા અને સરોવરમાંથી એકઠા કરો. દરેકને અલગ અલગ કાચના પાત્રમાં રેડો. દરેકની ગંધ, એસિડિકતા અને રંગની તુલના કરો. નીચેના કોષ્ટકને ભરો. હવે નીચેનું કોષ્ટક છે એ તમારે ભરવાનું છે. નળનું પાણી, તો નળના પાણીમાંથી કેવી ગંધ આવે છે એ લખવાની છે, એની એસિડિકતા કેવી છે એ લખવાની છે, રંગ કેવો છે એ લખવાનું છે. બરાબર, એવી રીતે તળાવનું પાણી, નદીનું પાણી, કૂવાનું પાણી, સરોવરનું પાણી, આ બધું તમારે લખવાનું છે. હવે 18.7 આવશે, પાણી કઈ રીતે પ્રદૂષિત થાય છે, કેસ સ્ટડી કરવાની છે. ગંગા ભારતની સૌથી પ્રખ્યાત નદીમાંની એક છે. તે ઉત્તર, મધ્ય તથા પૂર્વ ભારત લગભગ તમામ વસ્તીનો નિભાવ કરે છે. લાખો લોકો તેમની રોજિંદી જરૂરિયાતો તથા આજીવિકા માટે તેના ઉપર આધારિત છે. વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર દ્વારા તાજેતરમાં થયેલા
એક અભ્યાસને આધારે ગંગા વિશ્વની 10 મુખ્ય ખતરનાકજનક નદીઓમાંની એક છે. આપણે આ અવસ્થાને પહોંચવાનું એક કારણ એ છે કે ગામ અને શહેરો કે જ્યાંથી નદી વહે છે ત્યાંથી તેમાં મોટો જથ્થામાં કચરો, મળમૂત્ર, મૃતદેહો અને બીજી ઘણી નુકસાનકારક વસ્તુઓ સીધી જ નદીમાં ઠાલવીએ છીએ. હકીકતમાં તો નદી ઘણી જગ્યાએ મૃત થઈ ગઈ છે, એટલે કે નદી મરી ગઈ છે. જ્યાં પ્રદૂષણનું સ્તર એટલું ઊંચું છે કે જેમાં કોઈ પણ જલીય જીવન ટકી શકતું નથી. બરાબર, પ્રદૂષણ વધે તો અંદર જે જીવો હોય એ બધા મરી જાય. નદીને બચાવવા માટે એક અશાબ્દ કાર્યક્રમ જેનું નામ ગંગા એક્શન પ્લાન છે તે 1985માં શરૂ કરવામાં આવ્યો હતો. તેનો હેતુ નદીઓમાંથી પ્રદૂષણનું સ્તર ઘટાડવાનો છે. જો કે વધતી જતી વસ્તી તથા ઔદ્યોગિકરણે આ સશક્ત નદીને સુધરી ન શકે તે હદે નુકસાન કર્યું છે. ચાલો આ પરિસ્થિતિને સમજવા એક યોગ્ય ઉદાહરણ લઈએ. ઉત્તર પ્રદેશના કાનપુર પાસે ગંગાનો સૌથી વધુ પ્રદૂષિત હોય તેવો વિસ્તાર આવેલો છે. ઉત્તર પ્રદેશના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં કાનપુર મોખરે છે. લોકો પાણીમાં નહાતા, કપડાં ધોતા અને ગંદકી ફેલાવતા જોવા મળે છે. તેઓ નદીઓમાં કચરો, ફૂલ, દેવી દેવતાઓની મૂર્તિઓ તથા જૈવ અવિઘટનીય પોલિથીનની બેગ એટલે કે પ્લાસ્ટિકની કોથળીઓ ફેંકે છે. કાનપુરમાં પાણીનો જથ્થો સરખામણીમાં ઓછો છે તથા પાણીનો પ્રવાહ પણ ખૂબ ઓછો છે, એટલે કે ધીમો છે. વધુમાં કાનપુરમાં 5000થી વધુ કારખાના છે જેમાં ખાતર, ડિટર્જન્ટ, ચામડું તથા રંગના કારખાનાનો સમાવેશ થાય છે. આ ઔદ્યોગિક એકમો ઝેરી રસાયણો અને કચરો નદીમાં ફેંકે છે. ઉપરની માહિતીને આધારે નીચેના પ્રશ્નોના જવાબ વિશે વિચારો. નદીના પ્રદૂષણ માટે જવાબદાર પરિબળો કયા છે? તો આપણે એનો જવાબ આપીએ તો શું આવશે? કારખાનાઓ, પછી પ્લાસ્ટિક, આ બધું આવશે. બરાબર, ગંગાને તેની પૌરાણિક ગરિમા અપાવવા કયા પગલાં લેવા જોઈએ? તો ગંગાને પહેલાં જેવી શુદ્ધ બનાવવી હોય તો શું કરવું જોઈએ? તો અભિયાનો બનાવવા જોઈએ, આ બધું પ્રદૂષણ દૂર કરાવવું જોઈએ. બરાબર, કચરાના નિકાલ વગેરે નદીઓના સજીવ પર કઈ રીતે અસર કરે છે? તો આપણે વધારે પ્રદૂષણ કરીશું તો અંદર જે જીવ રહ્યા છે, જે સજીવો રહ્યા છે, માછલીઓને બધું, એ મૃત્યુ પામી શકે છે. ઘણા ઉદ્યોગો નદી તથા ઝરણામાં નુકસાનકારક રસાયણો છોડે છે. તેના ઉદાહરણોમાં ઓઇલ રિફાઇનરીઓ, કાગળના કારખાના, કાપડની તથા ખાંડની મિલ તથા રાસાયણિક ફેક્ટરીઓ છે. આ ઉદ્યોગો પાણીમાં રાસાયણિક પ્રદૂષણ ફેલાવે છે. જે રસાયણો છોડવામાં આવે છે તેના આર્સેનિક, સીસું અને ફ્લોરાઇડ્સ હોય છે, જે વનસ્પતિ અને પ્રાણીઓ માટે ભારે ઝેરી હોય છે. તેને અટકાવવાના ઉપાયો છે. ઉદ્યોગોને કચરાનો નિકાલ કરતા પહેલાં તેના પર પ્રક્રિયા કરવી જોઈએ, પરંતુ મોટે ભાગે નિયમોનું પાલન થતું નથી. અશુદ્ધ પાણી પણ ભૂમિને અસર કરે છે, આથી તેની એસિડિકતા તથા તેમાં કૃમિની વૃદ્ધિ વગેરેમાં ફેરફાર થાય છે. અગાઉ પ્રકરણમાં આપણે પાકના રક્ષણ માટે જંતુનાશકો તથા નિંદનનાશકોના મહત્ત્વ વિશે શીખ્યા હતા. જોકે આ બધા જ રસાયણો પાણીમાં દ્રાવ્ય થઈને ધોવાઈ જાય છે તથા ખેતરોમાંથી જળાશયોમાં ભળે છે. તેઓ જમીનમાં ઉતરીને ભૂગર્ભ જળને પણ પ્રદૂષણ કરે છે. શું તમે એવા તળાવો જોયા છે જેમાં પુષ્કળ લીલ ઉગતી હોવાને લીધે દૂરથી લીલા દેખાય છે? આવું થવાનું કારણ ખેતરોમાં ખૂબ વધારે જથ્થાઓમાં રસાયણો ધોવાણ છે, જે લીલના વિકાસ માટે પૌષ્ટિક દ્રવ્યનું કામ કરે છે. એકવાર લીલ મૃત થાય ત્યારે તે વિઘટકો માટે ખોરાકનું કામમાં આવે છે. જળાશયમાંથી પુષ્કળ ઓક્સિજન વપરાઈ જાય છે, જેને લીધે ઓક્સિજનના સ્તરમાં ઘટાડો થાય છે, જે જલીય સજીવોનું મૃત્યુ પ્રેરે છે. હવે એક પ્રવૃત્તિ યાદ કરવાની છે. પ્રવૃત્તિ 18.6 યાદ કરો. ધોરણ 7માં તમારા વિસ્તારમાં મળમૂત્રના નિકાલની પ્રયુક્તિ શોધી કાઢી હતી. શું તમને યાદ છે કે મળમૂત્રનો કચરો કઈ રીતે ઘરમાંથી એકઠો થતો હતો અને ત્યારબાદ તે ક્યાં જતો હતો? તો આપણે એક બાયોગેસનો પ્લાન્ટ બનાવ્યો હતો. બરાબર, ધોરણ 6માં 7માં તો એના અંદર ડાયરેક્ટ મળ અને મૂત્ર છે એ બાયોગેસ પ્લાન્ટના અંદર જતો હતો અને એમાંથી ડાયરેક્ટ વાયુ ઉત્પન્ન થતો હતો, ખાતર બનતો હતો, આ બધું થતું હતું. બરાબર, કેટલીક વાર પ્રક્રિયા કર્યા વગરનો જે મળમૂત્રનો કચરો સીધો જ નદીમાં ફેંકવામાં આવે છે, જેમાં ખાદ્ય પદાર્થોનો કચરો, ડિટર્જન્ટ, સૂક્ષ્મ જીવાણુઓ વગેરે હોય છે. શું મળમૂત્ર દ્વારા ભૂગર્ભ જળ પ્રદૂષિત થાય છે? કઈ રીતે? મળમૂત્રથી ગંદા થયેલા
પાણીમાં બેક્ટેરિયા, વાયરસ, ફૂગ અને પરોપજીવીઓ હોય છે, જેને લીધે કોલેરા, ટાઇફોઇડ અને કમળો જેવા રોગો થાય છે. સસ્તન પ્રાણીઓના મળમાં રહેલા બેક્ટેરિયા એ પાણીની ગુણવત્તાના સૂચક છે. જો પાણીમાં આવા બેક્ટેરિયા હોય તો તેનો મતલબ એ થાય કે તે મળયુક્ત પદાર્થોથી પ્રદૂષિત થયેલું છે. જો આવું પાણી આપણા દ્વારા વાપરવામાં આવે તો વિવિધ ચેપી રોગ થઈ શકે છે. હવે 18.8 આવે છે, પીવાલાયક પાણી શું છે અને તેને કઈ રીતે શુદ્ધ થાય છે? તો પ્રવૃત્તિ 18.7 કરીશું. ચાલો રોજબરોજની સામાન્ય વસ્તુઓમાંથી વોટર ફિલ્ટર બનાવીએ. પ્લાસ્ટિકની એક બોટલ લો તથા તેને મધ્યમાંથી બે ભાગમાં કાપી નાખો. ઉપરના ભાગને નીચેના ભાગમાં ઉલટો રાખીને ગરણી તરીકે વાપરો. બરાબર, તમે ઊંધું કરી દેશો એટલે ગરણી જેવું થઈ જશે. તેમાં નીચે પેપર નેપકિન કે પાતળા કાપડનું સ્તર, પછી રૂ, રેતી અને કાંકરા એમ ક્રમિક સ્તર બનાવો. હવે ગંદુ પાણી ગાણીમાં રેડો અને ગળાયેલા પાણીનું અવલોકન કરો. તમારા જૂથમાં તથા શિક્ષક સાથે નીચેના પ્રશ્નોની ચર્ચા કરો. પીતા પહેલાં આપણને પાણીને ગાળવાની શા માટે જરૂર પડે છે? હવે પાછળ જુઓ, તમારું પાણી, પીવાનું પાણી તમે ક્યાંથી મેળવો છો? પ્રદૂષિત પાણી પીવાથી આપણને શું થાય છે? બીજો ખૂબ જ ઉદાસ છે. તે પહેલીને કહે છે કે તેણે ચોખ્ખું દેખાતું હતું તેવું પાણી પીધું હતું, તેમાં કોઈ જ વાસ આવતી નહોતી, છતાં તે માંદો પડ્યો. પહેલીએ તેને સમજાવ્યું કે જે પાણી ચોખ્ખું દેખાતું હોય તેમાં પણ રોગજન્ય સૂક્ષ્મ જીવાણુઓ તથા દ્રાવ્ય અશુદ્ધિઓ હોય છે. તેથી એ જરૂરી છે કે પાણીને પીતા પહેલાં શુદ્ધ કરવામાં આવે. ઉદાહરણ તરીકે ઉકાળવું, એટલે પાણી છે એ ઉકાળીને પીવું જોઈએ. બરાબર, જે પાણી પીવા યોગ્ય છે તેને પીવાલાયક પાણી કહે છે. તમે જોયું હશે કે કઈ રીતે જુદી જુદી ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓ પાણીને જળાશયોમાં છોડે છે. તે પહેલાં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણીને શુદ્ધ કરવામાં મદદરૂપ કરે છે. તે જ રીતે નગરપાલિકાઓની સંસ્થાઓ પાણીને ઘર વપરાશ માટે મોકલે તે પહેલાં શુદ્ધ કરે છે. તમે જાણો છો કે દુનિયાની 25% વસ્તી પીવાના સલામત પાણી વિનાની છે, એટલે કે 25% લોકોને પાણી મળતું હતું નથી. ચાલો જોઈએ કે પાણીને પીવા માટે સલામત કઈ રીતે બનાવવામાં આવે છે. તમે જોયું કે પાણીને કેવી રીતે ગાળવામાં આવે છે. અશુદ્ધિ દૂર કરવાની આ એક ભૌતિક પદ્ધતિ છે. કેન્ડલ ફિલ્ટર એ એક જાણીતું ફિલ્ટર છે. ઘણા બધા વપરાશ, એટલે કે ઘર વપરાશ માટે પાણીને ઉકાળવાની પદ્ધતિ વાપરે છે. ઉકાળવાથી પાણીમાં રહેલા જંતુઓનો નાશ પામે છે. સામાન્ય રીતે પાણીને શુદ્ધ કરવાની એક રીત ક્લોરિનેશન પણ છે. પાણીમાં ક્લોરિનની ગોળીઓ કે બ્લીચિંગ પાવડર ઉમેરવામાં આવે છે. આપણે એ સાવધાની વર્તવી જોઈએ કે જરૂરી માત્રા કરતાં વધુ ક્લોરિનની ગોળીઓ ન વાપરવી જોઈએ. હવે આવશે 18.9. શું થઈ શકે? પ્રવૃત્તિ છે 18.8. તમારા વિસ્તારમાં જળ પ્રદૂષણ વિશેની જાગૃતિના સ્તર વિશે સંશોધન કરો. પીવાના પાણીના સ્ત્રોત તથા મળમૂત્રના નિકાલની પદ્ધતિઓ વિશે માહિતી એકઠી કરો. સામાન્ય રીતે સમાજમાં થતા પાણીજન્ય રોગો ક્યાં છે? તમે તમારા સ્થાનિક ડૉક્ટર, સ્વાસ્થ્ય કર્મીને આ માટે મળી શકો છો. આ બાબત પર કામ કરતી સરકારી અને બિનસરકારી સંસ્થાઓ કઈ છે એ તમારે શોધવાની છે. જનજાગૃતિ માટે તેઓ કયા પગલાં લે છે એ પણ શોધવાનું છે. નદી કે તળાવમાં પ્રદૂષિત પાણી સીધું ન ઠલવાય તે માટે ઔદ્યોગિક એકમો માટેના કાયદાઓનો સખ્તાઈથી અમલ થવો જોઈએ. દરેક ઔદ્યોગિક વિસ્તારોમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવો જોઈએ. પોતાના સ્તરે પણ આપણે પાણીને જાણી વિચારીને વાપરવું જોઈએ અને તેનો બગાડ ન કરવો જોઈએ. રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલ, એટલે કે રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલ એ જ આપણો મંત્ર હોવો જોઈએ. તમારા રોજિંદા કાર્યો વિશે વિચારો. તમે પાણી કઈ રીતે બચાવી શકો છો? આપણે ધોવા માટે અને ઘરકામના અન્ય કામ માટે સર્જનાત્મક વિચારીએ તો વપરાયેલા પાણીને જ ફરી વાપરી શકીએ. ઉદાહરણ તરીકે શાકભાજી ધોવામાં વપરાયેલા પાણીને બગીચામાં છોડને નાખવા માટે વાપરી શકાય છે. પ્રદૂષણ હવે કઈ દૂરની વાત નથી રહી, તે આપણા રોજિંદા જીવનની ગુણવત્તા પર અસર કરી રહ્યું છે. જો આપણે બધા આપણી જવાબદારી નહીં સમજીએ અને પર્યાવરણલક્ષી પદ્ધતિઓ નહીં વાપરીએ તો આપણા ગ્રહનું ટકી રહેવું જોખમભર્યું છે. તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે.